નમસ્તે મિત્રો ધોરણ અગિયાર ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં આજે આપણે ટ્રુ ફોલ્સ અને મિનિંગ જોવા જઈ રહ્યા છે અને તે છે યુનિટ ફાઇવના ઓકે તો જુઓ સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટ્સમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ એટલે સાચા છે કે ખોટા છે તે કહો ધ ફર્સ્ટ છે ધ ક્લાસરૂમ ઇઝ નોઇસી એટલે ક્લાસરૂમ ઘોંઘાટ્યો છે તો આ સેન્ટન્સ છે ટ્રુ છે સેકન્ડ છે શમા હેઝ ગોટ અ બંચ ઓફ રેર એન્ગોરા રેબિટ્સ એટલે શમા પાસે દુર્લભ એટલે ભાગ્યે જ જોવા મળે એવા એંગોરા રેબિટ્સની એક બંચ એટલે જોડી છે તો એ સેન્ટન્સ પણ ટ્રુ છે ધ નેમ ઓફ અ મંકી ઇઝ અ કિલર બરાબર તો એ ખોટું છે મંકીની જગ્યાએ ડોંકી હોય તો એ સાચું પડે પિયા હેઝ અ કેપ્યુચિન મંકી તો એ સ્ટેટમેન્ટ ટ્રુ છે પછી પિયાઝ અંકલ ઇઝ એન એક્સપર્ટ એનિમલ એક્સપર્ટ છે બરાબર ઇઝ એન એનિમલ એક્સપર્ટ એટલે પ્રાણી શાસ્ત્રી છે પ્રાણીઓના એક્સપર્ટ છે તો એ સાચું વાક્ય છે નંબર સિક્સ છે અવિક ઇઝ પિયાઝ કઝિન તો અવિક છે પિયાનું કઝિન છે એ ખોટું છે એનો બ્રધર છે કઝીનની જગ્યાએ બ્રધર હોય તો સાચું પડે પિયા હેઝ ક્રિએટેડ અ સેન્સેસન ઇન ધ ક્લાસરૂમ એટલે પિયા એ વર્ગમાં સંવેદના જગાડી છે ઉત્સુકતા જગાડી છે એ ટ્રુ છે પિયઝ મંકી ઇઝ ફ્રોમ સાઉથ આફ્રિકા એ ખોટું છે સાઉથ આફ્રિકાની જગ્યાએ સાઉથ અમેરિકા આવે નંબર નાઇન છે પિયઝ અંકલ બોટ ધ મંકી ફ્રોમ ચીલી તો એ સ્ટેટમેન્ટ ટ્રુ છે નાઇન છે ને એ સચું છે નંબર ટેન છે કે પિયા સેવડ અવિક લાસ્ટ એ ખોટું છે કેમ તો કે અવિક આગળ આવે અને પિયા પાછળ આવે અવિક સેવડ પિયા એટ એટલે આખરે છે અવિકે પિયાને બચાવી હતી બરાબર છે ચાલો એના પછી ગીવ મિનિંગ આપેલું છે એટલે અર્થ આપવાનો છે કે ચારમાંથી કયો સાચો મિનિંગ છે એ તમારે શોધવાનું છે ફોર એક્ઝામ્પલ ફેન્ટમ એટલે કાલ્પનિક થાય કાલ્પનિક એટલે ઇમેજિનરી કહેવાય પછી કેઓટિક કેઓટિક એટલે અસ્તવ્યસ્ત અંધાધૂંધી અથવા ઘોંઘાટીઓ તો એનો મિનિંગ લેવાનો છે કામ નંબર થ્રી છે ચાંટ ચાંટ એટલે રટણ કરવું ગાવું ગાયત્રી મંત્ર શિવ ચાલીસા વગેરે તો એનો મિનિંગ છે રિસાઇટ નંબર ફોર છે ઇન ઓડિબલ ઓડિબલ એટલે સાંભળી શકાય તેવું ઓડિયો છે ઓડિશન છે ઓડિટોરિયમ છે ઓડિયન્સ એટલે શ્રોતા છે એમ ઓડિબલ એટલે સાંભળી શકાય ને ન સાંભળી શકાય એવું હોય તો ઇન ઓડિબલ એટલે કે નોટ ઓડિબલ કહેવાય ઓસમ એટલે અદભુત અદ્ભુત એટલે અમેઝિંગ કહેવાય ને નંબર સિક્સ છે ડ્રેગ ડ્રેગ એટલે ખેંચવું થાય પુલ એટલે ખેંચવું પુલ બીજું ગ્રમલ એટલે ફરિયાદ કરી એટલે કમ્પ્લેન એટલે ફરિયાદ કરવી થાય મટર એટલે બોલવું થાય સ્પીક એટલે બોલવું ડોમેસ્ટિક એટલે ઘરગથ્થું પાલતું પાલતું હોય તો ડોમેસ્ટિક કહેવાય પીઈટી પેટ પહેલું પેટ છે બીજું પેટનું મિનિંગ પીઠ થાબડવી થાય પીઠ થાબળવી એટલે પહેલું પેટ લેવાનું છે આન્સર પહેલો પેટ પછી ફિયર્સ એટલે ભયંકર થાય ભયંકર હોય એટલે વાયોલેન્ટ થાય શું થાય વાયોલેન્ટ ઓકે તો મિત્રો આ રીતે બધા જ યુનિટના ટ્રુફોલ્સ અને મિનિંગ મુકાઈ ગયા છે એટલે જો તમારે બાકી હોય તો તમે જોઈ લેજો ઓકે અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો દેટ્સ ઓલ હેપી લર્નિંગ હેપી શેરિંગ થેન્ક યુ વેરી મચ